हेलो फ्रेंड्स, रिपी लर्निंग अपनी यूट्यूब दुनिया में तमारो स्वागत छे। आज आपने टीएसटी इन इंटीग्रेशन एटले के टाइम सेविंग टेक्निक इन इंटीग्रेशन, इंटीग्रेशन में घणा बधा एवा एक्जाम्पल होय के जे डिफिकल्ट होय अने मेथड पण लॉन्ग होय, अमुक एमसीक्यू एवा के जे ईजी होय अने मेथड लॉन्ग होय, तो आपणो टाइम घणो बधो जतो होय छे। तो आपणे अमुक एमसीक्यू में अमुक एक शरतनुं पालन करता होय तो एनो जे शॉर्टकट में जवाब जल्दी थी आवी जाय एवी टेक्निक जोवा जई रह्या छे। तो शुरुआत करिए पहली टेक्निक में, तो एकना छेदमां द्विघात समीकरण छे ने एनुं जो संकलन करवानुं होय तो द्विघात समीकरणनुं प्रमाणित रूप छे एक्स स्क्वेर प्लस बी एक्स प्लस सी। तो एना माटे तमारे पहेला चेक करी लेवानुं कि बी स्क्वेर माइनस फोर एसी नी किंमत केवी छे। जो एनी किंमत ऋण होय तो एनो डायरेक्ट आंसर आपणे टू अपॉन अंडररूट फोर एसी माइनस बी स्क्वेर टेन इनवर्स टू एक्स प्लस बी अपॉन अंडररूट फोर एसी माइनस बी स्क्वेर प्लस सी लखी शकीए। तो तमने एम थाय कि आ तो डिफिकल्ट जेवुं लागे, डिफिकल्ट कंई ज नथी। जे आ द्विघात समीकरण छे एना माटे आ जे छे या फोर एसी माइनस बी स्क्वेर जे आपणे ऑलरेडी चेक करी छे कि बी स्क्वेर माइनस फोर एसी नेगेटिव होय तो फोर एसी माइनस बी स्क्वेर पॉजिटिव थाय एटले माइनस डेल्टा छे अने सेम टू सेम एज अहींया छे। तो अंश, तो अंश छे ए आपणे जे विधेय रकम આપેલું છે એનું વિકલન છે ટુ એ એક્સ પ્લસ બી, એટલે આપણે આનો જવાબ ટુ અપોન અંડરરૂટ ફોર એસી માઇનસ બી સ્ક્વેર ટેન ઇન્વર્સ ટુ એક્સ પ્લસ બી અપોન અંડરરૂટ ફોર એસી માઇનસ બી સ્ક્વેર લખી શકીએ, પણ આ જે શરતનું હોય પાલન થતું હોય તો। તો આપણે જોઈએ એક એક્ઝામ્પલ, એકના છેદમાં એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ વન ડીએક્સ। જો આના માટે ચેક કરીએ તો દ્વિઘાત સમીકરણમાં એ બરાબર વન છે, બી બરાબર પણ વન અને સી બરાબર વન, તો બી સ્ક્વેર માઇનસ ફોર એસીની કિંમત, બી એટલે વનનો સ્ક્વેર, ફોર ઇન્ટુ વન ઇન્ટુ વન, તો વન માઇનસ ફોર એટલે કે માઇનસ થ્રી, લેસ ધેન ઝીરો, આ શરતનું પાલન થાય છે। તો આનો જવાબ તમે ડાયરેક્ટ આ લખી શકો, તો આપણે એનો ડાયરેક્ટ જવાબ થશે ટુ અપોન અંડરરૂટ બી સ્ક્વેર માઇનસ ફોર એસી માઇનસ રૂટ થ્રી હોય તો ફોર એસી માઇનસ બી સ્ક્વેર પ્લસ રૂટ થ્રી થઈ જશે, અને અહીંયા ટેન ઇન્વર્સ ટુ ઇન્ટુ એ એટલે વન જ છે, વન ઇન્ટુ એક્સ અને બી એટલે પણ વન છે, અપોન અંડરરૂટ ફોર એસી માઇનસ બી સ્ક્વેર માઇનસ ઓફ માઇનસ રૂટ થ્રી એટલે પ્લસ રૂટ થ્રી પ્લસ સી, આ આપણો આન્સર ટુ અપોન રૂટ થ્રી ટેન ઇન્વર્સ ટુ એક્સ પ્લસ વન અપોન રૂટ થ્રી પ્લસ સી। તો જો ગણતરીની સેકન્ડોમાં આપણે આન્સર આવી જાય, પણ જો આ શરતનું પાલન થતું હોય તો। બીજો એક એક્ઝામ્પલ જોઈએ આપણે, કે એકના છેદમાં સાત એક્સનો વર્ગ ઓછા પાંચ એક્સ વત્તા એક, એનું સંકલન કરવાનું છે। તો નીચે આપણે જોઈએ છે એક દ્વિઘાત સમીકરણ છે, આપણે ચેક કરીએ કે ઓરિજિનલ મેથડ દ્વારા કરવા જઈએ તો આનો કેવી રીતે આન્સર ને કેટલા સમયમાં આન્સર આવે, પછી આપણે શોર્ટકટમાં આપણે આ કન્ડિશન ચેક કરીને જોઈશું। તો આવું જે દ્વિઘાત સમીકરણ હોય તો આપણે એને એ બરાબર સાત, બી બરાબર માઇનસ પાંચ ને સી બરાબર વન, પણ આને પૂર્ણ પદાવલી બનાવવા માટે આપણે અંતિમ પદ શોધવું પડે। તો અંતિમ પદ મધ્યમ પદનો વર્ગ એટલે માઇનસ પાંચ એક્સનો વર્ગ, ચાર ગુણ્યા પ્રથમ પદ એટલે સાત એક્સનો વર્ગ, તો આ થઈ ગયું પચીસ એક્સનો વર્ગ છેદમાં ચાર ગુણ્યા સાત એક્સનો વર્ગ, તો એક્સ સ્ક્વેર કેન્સલ એટલે ટ્વેન્ટી ફાઇવ બાય ટ્વેન્ટી એઇટ। તો આનું અંતિમ પદ પચીસના છેદમાં જો અઠ્યાવીસ થાય તો આ પદાવલી પૂર્ણવર્ગ બને। તો એ પૂર્ણવર્ગ બનાવવા માટે, પૂર્ણવર્ગ પદાવલી બનાવવા માટે આપણે એને અંતિમ પદ ઉમેરીએ અને બાદ કરીએ, તો આપણી પાસે જો આને આય કહી દઈએ તો આય બરાબર ઇન્ટીગ્રેશન ઓફ વન અપોન સેવન એક્સ સ્ક્વેર માઇનસ ફાઇવ એક્સ, તો આનું અંતિમ પદ પચીસના છેદમાં અઠ્યાવીસ, તો પચીસના છેદમાં અઠ્યાવીસ ઉમેરીએ અને બાદ કરીએ, અને એક તો ઓલરેડી અહીંયા છે જ, તો હવે આ પૂર્ણવર્ગ પદાવલી બની ગઈ છે અને આ જે છે એ પૂર્ણવર્ગ પદ હશે કોઈ પણ સંખ્યાનું। તો આ જે પૂર્ણવર્ગ પદાવલી છે રૂટ સેવન એક્સ માઇનસ પચીસનું વર્ગમૂળ પાંચ, અઠ્યાવીસનું ટુ રૂટ સેવન એનો સ્ક્વેર, અને અઠ્યાવીસ વન માઇનસ ટ્વેન્ટી ફાઇવ બાય ટ્વેન્ટી એઇટ એટલે અઠ્યાવીસમાંથી પચીસ જાય તો ત્રણ, ત્રણના છેદમાં અઠ્યાવીસ એટલે રૂટ થ્રી અપોન ટુ રૂટ સેવન ઓલ સ્ક્વેર ઇન્ટુ ડીએક્સ। અને જો આવા પ્રકારનું વિધેય હોય સંકલન કરવાનું હોય તો આ તો આલ્ફા એક્સ પ્લસ બીટા સ્વરૂપ છે, એટલે વન અપોન આલ્ફા એક્સ પ્લસ બીટાનો સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર, તો અહીંયા આલ્ફા તરીકે એક્સનો સહગુણક છે વર્ગમૂળ સાત, અને એ તરીકે છે વર્ગમૂળ ત્રણના છેદમાં બે વર્ગમૂળ સાત, અને આનું જો આપણે સંકલન કરીએ તો વન અપોન આલ્ફા પછી વન અપોન એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર ઇન્ટુ ડીએક્સનું સંકલન છે વન અપોન એ ટેન ઇન્વર્સ એક્સ બાય એ, તો આપણી પાસે એક્સ તરીકે આ છે ને એ તરીકે આ છે, તો વન અપોન એ એટલે વર્ગમૂળ થ્રી અપોન ટુ રૂટ સેવન ટેન ઇન્વર્સ
एक्स तरीके आल्फा एक्स प्लस बीटा स्वरूप रूट सेवन एक्स माइनस फाइव अपॉन टू रूट सेवन ए तरीके रूट थ्री अपॉन टू रूट सेवन प्लस सी। अने हवे आपणे जोईए छे कि अहींया रूट सेवन अने छेदमां रूट सेवन कैंसल थशे, अहींया टू रूट सेवन आना छेदमां नथी तो आपणे एटलो लसा लेशुं, अहींया मल्टीप्लाय थशे आनो छेद अने आनो छेद कैंसल थई जशे, एना पछी लखी शकीए छेदनो छेद अंशमां एटले टू रूट थ्री टेन इनवर्स टू रूट सेवन लसा लीए एटले रूट सेवन इंटू टू रूट सेवन एटले फोर्टीन एक्स माइनस फाइव अपॉन रूट थ्री प्लस सी। तो आपणो आंसर टू अपॉन रूट थ्री टेन इनवर्स फोर्टीन एक्स माइनस फाइव अपॉन रूट थ्री प्लस सी। तमे जोई शको छो कि आमां घणो बधो आपणो टाइम जशे। तो हवे आपणे आ रीत द्वारा शॉर्टकटमां जोईए कि केटलो ઝડપથી આવે છે। तो આપણી પાસે a बराबर सात है, बी बराबर माइनस पाँच और सी बराबर एक, तो बी स्क्वेर माइनस फोर ए सी बराबर माइनस पाँच नो वर्ग चार गुणिया सात गुणिया एक એટલે पच्चीस ઓછા अठयावीस તો માઇનસ ત્રણ એટલે નેગેટિવ। તો બી સ્ક્વેર માઇનસ ફોર એસીની કિંમત નેગેટિવ આવી, તો આપણે ડાયરેક્ટ આનો જવાબ જો આ રીતે થતો હોય તો આવા પ્રકારના સંકલનનો જવાબ ટુ અપોન અંડરરૂટ બી સ્ક્વેર માઇનસ ફોર એસી માઇનસ રૂટ થ્રી, તો ફોર એસી માઇનસ બી સ્ક્વેર પ્લસ રૂટ થ્રી અને ટેન ઇનવર્સ ટુ એ એટલે સેવન ને એક્સ બી એટલે માઇનસ ફાઇવ અપોન ફોર એસી માઇનસ બી સ્ક્વેર રૂટ થ્રી પ્લસ સી। તો આનો આન્સર ટુ અપોન રૂટ થ્રી ટેન ઇનવર્સ સેવન ટુ ઝા ફોર્ટીન એક્સ માઇનસ ફાઇવ બાય રૂટ થ્રી પ્લસ સી, જે આમાં આપણે લોંગ મેથડ દ્વારા જોયો તો એ ટુ અપોન રૂટ થ્રી ટેન ઇનવર્સ ફોર્ટીન એક્સ માઇનસ ફાઇવ અપોન રૂટ થ્રી પ્લસ સી। તો જો આ રીત આપણને યાદ હોય, આનો જે જવાબ પણ ડિફિકલ્ટ નથી, હમણાં મેં તમને શોર્ટકટમાં શીખવાડ્યો કે આ કેવો છે, આ ડી ડેલ્ટા છે આ અને માઇનસ ડેલ્ટા છે, આ પણ માઇનસ ડેલ્ટા છે, તો તમે જોઈ શકો છો કે આ ઘણી બધી ઓછી સેકન્ડોમાં આપણે આનો જવાબ લાવી શક્યા। તો જો આપણે આ ટેકનિક જાણતા હોઈએ તો આવા પ્રકારના એમસીક્યુ કે એક્ઝામ્પલ હોય એનો આપણે ઝડપથી જવાબ લાવી શકીએ। બીજી એક એક ટેકનિક જોઈએ આપણે, એકના છેદમાં વર્ગમૂળમાં એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી એટલે દ્વિઘાત સમીકરણ છે અને વર્ગમૂળ છે, તો એના માટે જો આ શરતનું પાલન થતું હોય, આ શરત એટલે કે એની કિંમત નેગેટિવ હોય અને બી સ્ક્વેર માઇનસ ફોર એસી પોઝિટિવ હોય, તો આવા પ્રકારના સંકલનનો ડાયરેક્ટ જવાબ વન અપોન અંડરરૂટ માઇનસ એ સાઇન ઇન્વર્સ માઇનસ ટુ એક્સ માઇનસ બી અપોન અંડરરૂટ બી સ્ક્વેર માઇનસ ફોર એસી લખી શકીએ। તમે જોઈ શકો છો કે એની કિંમત નેગેટિવ છે તો અહીંયા વર્ગમૂળમાં માઇનસ એ છે એટલે પોઝિટિવ થઈ જશે, અને બી સ્ક્વેર માઇનસ ફોર એસી તો પોઝિટિવ જ છે એટલે અહીંયા સ્ક્વેર રૂટમાં બી સ્ક્વેર માઇનસ ફોર એસી। તો આપણે એક્ઝામ્પલ જોઈએ, ધારો કે એકના છેદમાં અંડરરૂટ ફોર પ્લસ થ્રી એક્સ માઇનસ ટુ એક્સ સ્ક્વેર, આપણે જોઈએ છીએ કે એની કિંમત નેગેટિવ હોય ત્યારે આ જે આનો આન્સર છે તો એ બરાબર માઇનસ ટુ જ છે, એ બરાબર માઇનસ ટુ, બી બરાબર થ્રી અને સી બરાબર ફોર। તો આપણે બી સ્ક્વેર માઇનસ ફોર એસી ચેક કરી લઈએ, અને બી સ્ક્વેર માઇનસ ફોર એસી એટલે નવું પણ કંઈ નથી, આપણે જે દ્વિઘાત સમીકરણમાં ડેલ્ટા આવે તે જ છે, ડેલ્ટા બરાબર બી સ્ક્વેર માઇનસ ફોર એસી। તો બી સ્ક્વેર એટલે થ્રીનો સ્ક્વેર નાઇન માઇનસ ફોર ઇન્ટુ માઇનસ ટુ ઇન્ટુ ફોર એટલે નાઇન પ્લસ ફોર ટુ જા એટ, એટ ફોર જા થર્ટી ટુ, થર્ટી ટુ પ્લસ નાઇન ફોર્ટી વન, તો ફોર્ટી વન છે પોઝિટિવ છે એટલે આપણે એને ડાયરેક્ટ આ સૂત્ર લગાડી શકીએ, એકના છેદમાં માઇનસ એ એટલે માઇનસ ઓફ માઇનસ એટલે પ્લસ ટુ સાઇન ઇન્વર્સ ઓફ માઇનસ ટુ ઇન્ટુ એ, એ એટલે માઇનસ ટુ છે, માઇનસ ટુ ઇન્ટુ એક્સ, બીની કિંમત થ્રી, માઇનસ થ્રી અપોન અંડરરૂટ બી સ્ક્વેર માઇનસ ફોર એસી, જે આપણે ઓલરેડી અહીંયા શોધેલું જ છે, એની કિંમત ગ્રેટર દેન ઝીરો જ છે એટલે ફોર્ટી વન પ્લસ સી આ આપણો આન્સર, એકના છેદમાં વર્ગમૂળ બે સાઇન ઇન્વર્સ માઇનસ માઇનસ પ્લસ ફોર એક્સ માઇનસ થ્રી અપોન અંડરરૂટ ફોર્ટી વન પ્લસ સી। તમે જોઈ શકો છો કે અમુક સેકન્ડોમાં જ આનો આન્સર આવી જાય। બીજો એક એક્ઝામ્પલ જોઈએ આપણે, ધારો કે એકના છેદમાં વર્ગમૂળમાં એઇટ પ્લસ થ્રી એક્સ માઇનસ એક્સ સ્ક્વેર ડીએક્સ છે, તો આના માટે એ બરાબર માઇનસ વન છે, બી બરાબર થ્રી, સી બરાબર એઇટ, તો બી સ્ક્વેર માઇનસ ફોર એસી એટલે થ્રીનો સ્ક્વેર માઇનસ ફોર ઇન્ટુ માઇનસ વન ઇન્ટુ એઇટ, થ્રી સ્ક્વેર માઇનસ નાઇન, આઠ ગુણ્યા ચાર બત્રીસ, આનો પણ ફોર્ટી વન ગ્રેટર દેન ઝીરો જ છે, તો આપણે એને આ સૂત્ર લગાડી શકીએ એટલે ડાયરેક્ટ એનો આન્સર થશે વન અપોન વર્ગમૂળમાં માઇનસ એ એટલે માઇનસ ઓફ માઇનસ એટલે પ્લસ વન, અને સાઇન ઇન્વર્સ ઓફ
माइनस टू ए एटले माइनस वन है, माइनस वन इंटू एक्स ने बीनी वेल्यू प्लस थ्री एट माइनस नियमना ने बीनी वेल्यू थ्री, बी स्क्वेर माइनस फोर एसी फोर्टी वन प्लस सी, तो वन अपॉन रूट वर्गमूल में एक एटले एक थे, थी लखवा कोई जरूर नहीं, तो आवाब थे साइन इनवर्स ऑफ टू एक्स माइनस थ्री अपॉन अंडर रूट फोर्टी वन प्लस सी। तो मित्रों तमे जोई शको छो आनो जवाब पण आपणे झड़पथी लावी शक्या, आ जो शरतनुं पालन थतुं होय तो आवा प्रकारना दरेक इंटीग्रेशन कोईपण संकलित होय एनो जवाब आपणे आ लखी शकीए। जो मित्रों तमने अमारो वीडियो पसंद आव्यो होय तो वीडियो लाइक करजो, अमारी चेनल सब्सक्राइब करजो और बाजूनुं बेल आइकन दबावानुं भूलता नहीं, जेथी करीने आवी नवी नवी टेकनिक होय तो अमे तमारा सुधी झड़पथी पहोंचाड़ी शकीए। थैंक यू।